નમસ્કાર, એની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો માળિયા તાલુકાના ચોરવાડ મુકામે હિન્દુ ખારવા સમાજના નવયુવાનોની આગામી રામનવમીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના કાળ સમાપ્ત થયો છે ત્યારે કોરોના કાળમાં મોટાભાગના તહેવારો લોકો માણી શક્યા ન હતા. આ સમય એવો હતો કે લોકોને તહેવાર તો દૂર પણ ઘરની બહાર પણ જવામાં ડર લાગી રહ્યો હતો. ત્યારે હાલ કોરોનાનો સંપૂર્ણ સમય પૂર્ણ થયો છે અને લોકોનું જીવન ફરી વખત ધબકતું થયું છે ત્યારે લોકો હવે તહેવારોની મજા ઉત્સાહ સાથે માણી રહ્યા છે અને જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન પણ કરી રહ્યા છે. ત્યારે આજે રાત્રિ દરમિયાન માળિયા હાટીના તાલુકાના ચોરવાડ બંદર ખાતે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને ખારવા સમાજના નવયુવાનોની બેઠક મળી હતી, જેમાં હિન્દુ ખારવા સમાજના પ્રમુખ અને અગ્રણીઓ સાથે નવયુવાનોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. જ્યારે આ બેઠકમાં હિન્દુ ખારવા સમાજના યુવાનો તેમજ સમાજના લોકો વ્યસનમુક્ત બને તેમજ પોતાના વ્યવસાયની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ આવે જેવા મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે આગામી દિવસોમાં ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ આવી રહ્યો હોય ત્યારે આ પ્રસંગને ધામધૂમપૂર્વક ભવ્યથી ભવ્ય ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં રામનવમીના આયોજનને આખરી ઓપ આપવા માટે તેમજ સમસ્ત હિન્દુ સમાજ વધુમાં વધુ જોડાઈને એક નેજા નીચે આવે તે માટે ફરી વખત એક મીટિંગ બોલાવવામાં આવશે તેવું કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જય શ્રી રામ. જય શ્રી રામ. નમસ્કાર. આજે અમે ચોરવાડ બંદરની અંદર જે હિન્દુ ખારવા સમાજ છે અમારો બહોળો મોટામાં, એમના નવયુવાનો દ્વારા અને પટેલશ્રીના માર્ગદર્શન મુજબ, સમાજના આગેવાનો મુજબ, આયોજન મુજબ આવતા દિવસોની અંદર રામનવમી, રામલાલાનો જન્મદિવસ આવી રહ્યો છે. એ માટે થઈને યુવાનો તલપાપલ થઈ રહ્યા છે કે આવતા દિવસોની અંદર શ્રી રામનો જન્મદિવસ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય અને ધાર્મિક રીતે, બૌદ્ધિક રીતે, સામાજિક રીતે એકતા જળવાઈ રહે અને આવતા દિવસોની અંદર બાળકો અને બહેનો ભાઈઓને સારામાં સારા માર્ગદર્શન મળી રહે શ્રી રામના, એવા હેતુથી અમે એક જબરદસ્ત બેઠકનું આયોજન કરેલું છે અને આ બેઠક ફરીથી પણ અમે બોલાવવાના છે. પણ આમનો અમારો મોટા મોટો લક્ષ્ય એ છે કે હિન્દુ સમાજ વધુ ને વધુ એકતા સાથે જોડાઈ જાય અને આવતા દિવસોની અંદર શ્રી રામની અંદર જે શ્રી રામ રામનવમી આવી રહી છે એમની અંદર જે હરેક ગામની અંદર હરેક ધર્મના લોકો શ્રી રામને ધજા ચડાવી અને જે ધજાગરા જેવું આયોજન કરી રહ્યા છે તો એમનું પણ અમે આયોજન કરી રહ્યા છે. એ ફરીથી પણ આપણે આથી વિશેષ રીતે આયોજન થાય એવું પણ એક પટેલશ્રીના માર્ગદર્શન મુજબ આયોજન કરી રહ્યા છે, એમ માટે થઈને આ બેઠક બોલાવેલી છે. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. બધાને અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.